હેલો એવરીવન, સંદીપની એજ્યુકેશનલ એકેડેમીમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સામાન્ય જ્ઞાનમાં સૂચક હાવભાવો વિશે જોઈશું. સૂચક હાવભાવ એ બોલ્યા વિના સંદેશા વ્યવહારનો એક ભાગ છે, જે આપણે આપણા ચહેરાના મનોભાવો, હાથ, પગ અને શરીરના અન્ય ભાગો વડે સંદેશા આપવા માટે ઉપયોગ કરીએ છીએ. તો તમને ખબર હશે કે ઘણીવાર આપણે હાથથી આ રીતે ચિત્રમાં બતાવ્યા છે તે પ્રમાણે આપણે હાવભાવ દર્શાવીએ છીએ, બરાબર. હવે અહીં કેટલાક સૂચક હાવભાવોના ચિત્રો આપેલા છે. તે ચિત્ર સાની જાણ કરે છે તે તેની આસપાસ આપેલા વિકલ્પના વર્તુળમાંથી સાચા વિકલ્પના વર્તુળમાં તમારે મનપસંદ કલર પૂરવાનો છે. પહેલો શેનું છે? સારું, ખરાબ, શું કે કેવી રીતે? તો શું છે? પહેલું શેનો હાવભાવ દર્શાવે છે? સારું, એટલે અહીં તમારે કલર કરવાનો છે આ વર્તુળમાં. બીજું ક્યાં? નાપસંદ, શું કે પસંદ? એ શેનો હાવભાવ દર્શાવે છે? નાપસંદ, બરાબર. એટલે તમારે આ વર્તુળમાં કલર કરવાનો છે. ત્રીજું પસંદ, ઉદાસ, વાતચીત કે ના? તો શું આવશે? પસંદ. ચોથું ચાલો, ગાઓ, શાંતિ રાખો અને જીત. તો શેનો હાવભાવ દર્શાવે છે? જીત, એટલે તમારે જીતવાળા વર્તુળમાં કલર કરવાનો છે. ત્યાર પછી પાંચમો શેનો હાવભાવ દર્શાવે છે? ક્યારે, ઉપર, શાંતિ રાખો કે વાતચીત? તો શાંતિ રાખો. છઠ્ઠો પ્રાર્થના અથવા વિનંતી, વિશ્વાસ, વાતચીત કે પસંદ? તો અહીં આવશે પ્રાર્થના અથવા વિનંતી. સાતમું વાહ વાહ, ગાઓ, ગુસફુસ કે સાંભળો? તો શું આવશે? વાહ વાહ. આઠમું સલામ, ગાઓ, થોભો કે નમસ્કાર? તો શું આવશે અહીં? નમસ્કાર. શું તમે આ જાણો છો? લશ્કરના સૈનિકો જ્યારે વિશિષ્ટ ફરજ પર હોય છે ત્યારે હંમેશા સૂચક હાવભાવો અને સાંકેતિક ભાષાનો ઉપયોગ સંદેશા વ્યવહાર માટે કરે છે.